પરમાત્મ મહાવીરના શાસનમાં અનેકાનેક પર્વો અને મહાપર્વો છે. પર્યુષણ, નૌપદ, દીપાવલી, એક સે બળકર એક પર્વો છે. રાજા સમ્રાટ સંપ્રતિ અને આચાર્ય સુહસ્તી સુરીથી શરૂ થયેલી આ દીપાવલી પ્રવચન માળા. સમ્રાટ સંપ્રતિએ પૂછ્યું કે ભગવંત, આ દિવસોમાં લોકો શા માટે મીઠાઈ ખાય છે, નવા કપડા પહેરે છે, દાગીનાઓ પહેરે છે, એકબીજાને ભેટે છે, ઘરને રંગરોગાન કરાવે છે, પોતાના વાહનો અને પશુઓને પણ રંગે છે, શણગારે છે? અને એ જવાબમાં શરૂ થયું દીપાવલી પર્વની પ્રવચનમાં. ભગવાન મહાવીરની સાથે સંકળાયેલું આ દીપાવલી પર્વ છે. સ્વસ્તિ સુરીશ્વરજી મહારાજે પ્રભુના ચ્યવન કલ્યાણકથી લગાવી, કેવળ જ્ઞાન કલ્યાણક અને કેવળ જ્ઞાન પછીના 30 વર્ષો અંતિમ ચાતુર્માસ અપાપાપુરી નગરી, આ નગરીમાં પ્રભુએ વીતાવેલા 3.5 મહિના અને આસોવત 13ની મધ્યરાત્રિથી શરૂ થયેલી પ્રભુની અંતિમ દેશનાની વાતો કરી. રાજા પુણ્યપાળને આવેલા 8 સ્વપ્નો અને એના ફળાદેશ પ્રભુએ વર્ણવ્યા છે. ગૌતમે પૂછ્યું, ભગવાન તમારા પછી આ 4થો વારો ક્યારે પૂરો થશે? 5મો વારો કેવો હશે? 6ઠો વારો કેવો હશે? એની મજાની વાતો પ્રભુએ ગઈકાલના પ્રવચનમાં આપણી સમક્ષ કરી છે. સમવસરણ પૂરું થયું છે. અમાવાસ્યાનો 3જો પ્રહર પૂર્ણ થવા આવ્યો છે. ભગવાન સિંહાસન પરથી ઉભા થયા છે. એક પછી એક પગથિયા નીચે ઉતરે છે. હજારો શ્રમણ અને શ્રમણીઓ, હજારો નર અને નારીઓ પ્રભુને અનુસર્યા છે. સામાન્યથી સમવસરણમાંથી પ્રભુ દેવછંદામાં જાય અથવા ચાતુર્મા સ્થાને જાય, લોકો પોતપોતાના ઘરે જાય. આજે કોઈને ઘરે જવાની ઈચ્છા નથી. વગર જ્ઞાને જાણે જ્ઞાન થઈ ગયું છે કે આ પ્રભુની અંતિમ દેશના છે, પ્રભુના અંતિમ વાક્યો છે, પ્રભુના અંતિમ શબ્દો છે. એક પણ શબ્દને મિસ નથી કરતો. યાદ રાખજો, એક બાબો જન્મે પછી જ્યારે 2, 4, 6, 8 મહિને પહેલો શબ્દ બોલે ને માં, આખું ઘર રાજીનું રેડ થઈ જાય છે. ફોન આવે તો આપણે કહીએ કે આજે તો એ મમ્મા બોલ્યો. બાબાનો પહેલો શબ્દ અને બાપાનું છેલ્લું વાક્ય જીવનભર યાદ રહેતો હોય છે. કોઈ બાપ જયારે મરવા પડ્યું હોય અને છોકરો એની બાજુમાં ઉભો હોય અને બાપની છાતી પર હાથ મૂકીને બેઠો હોય, પપ્પા શું થાય છે? કઈ નહીં બેટા, સમય હવે પૂરો થવાયો છે, કઈ કહેવું જ તમારે. અને એ વખતે બાપ કહેતો હોય, આમ કરજે, આમ નહીં કરતો. મહામંત્રી પેથળશાના મા બાપ જયારે અંતિમ સૈયા પર સૂતા હતા, પેથળ બાજુમાં ઉભા હતા, ત્યારે પેથળે કીધું, પિતાજી કંઈ કહેવું છે? માતાજી કંઈ ઈચ્છા હોય તો પ્રગટ કરો. ત્યારે પેથળના મા બાપે એમને એટલું જ કીધું, બેટા, જીવનમાં ક્યારેય દેવ અને ગુરુના સ્થાનને ઓળંગતો નહીં. મતલબ, તું જ્યારે પણ રસ્તામાંથી નીકળે ને વચ્ચે જો દેરાસર આવે તો દર્શન કર્યા વગર આગળ નહીં જતો, અને ઉપાશ્રય આવે તો વંદન કર્યા વગર આગળ નહીં જતો. મારે સાહેબ, આ બધું ગામડામાં બરાબર છે, અમદાવાદમાં ના પાલવે. અહીંથી નીકળ્યા એટલે પ્રેરણા તીર્થ આવે ને પ્રહલાદનગર આવે ને ઓફિસે પહોંચતા પહોંચતા તો કેટલા દેરા ને કેટલા અપાસરા. સવારના નીકળીએ તો સાંજે ઓફિસ ભેગા પહોંચીએ. પણ જીવનના અંતિમ સમયે અપાયેલી આ બાપની હિત શિક્ષાએ પેથળને ક્યાંને ક્યાં પહોંચાડી દે છે એ સ્ટોરીમાં અત્યારે નથી જવું. પણ યાદ રાખજો, બાબાનો પહેલો શબ્દ
અને બાપાનું અંતિમ વાક્ય. ભગવાન મહાવીર આપણા બાપના સ્થાને છે, પિતા પરમ પિતાના સ્થાને છે. દરેકની ઈચ્છા હોય, મારા પ્રભુ અંતિમ સમયે શું બોલ્યા, શું બોલશે, એનો એક પણ શબ્દ અક્ષર પણ મિસ ન થવો જોઈએ.